જય માતાજી વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 છઠ્ઠું ચેપ્ટર સ્વાધ્યાય 6.3 શરૂ છે. અત્યાર સુધી 6.1, 6.2 અને 6.3 આગળની થિયરી કમ્પ્લીટ કરેલી છે. તો સ્વાધ્યાય 6.3 નો પહેલો દાખલો, એમાં ખબર હોય તો બે જ સૂત્રો હતા. કોઈ વક્ર y બરાબર fx આપેલો હોય એના કોઈ બિંદુએ સ્પર્શકનો ઢાળ શોધવો હોય તો શું કરવાનું? સ્પર્શકનો ઢાળ શોધવો હોય તો વક્રનું વિકલન કરવાનું અને જે બિંદુએ ઢાળ શોધવો હોય એ બિંદુનું સમાધાન કરાવવાનું. હવે એ બિંદુનું તમે સમાધાન કરાવો એટલે સ્પર્શકનો ઢાળ મળે. અભિલંબનો ઢાળ જોઈતો હોય તો વ્યસ્ત કરીને વિરોધી કરવાનો. હવે બંનેના સમીકરણ શોધવાના આવશે, સ્પર્શકનું સમીકરણ, અભિલંબનું સમીકરણ. બંનેના ઢાળ તમને મળી જાય, બિંદુ તમને આપેલું હોય, બિંદુ તમને આપેલું હોય, ઢાળ તમે શોધી નાખ્યો હોય તો સ્પર્શકનું સમીકરણ શોધવું હોય તો ઢાળ બિંદુ સમીકરણ y - y0 બરાબર m, m એટલે સ્પર્શકનો ઢાળ, m ઇન્ટુ x - x0. આ સૂત્રો મેં ચલાવેલા છે આગલા લેક્ચરમાં. પણ જો અભિલંબનું સમીકરણ હોય તો y - y0 બરાબર અભિલંબનો ઢાળ આવે, એટલે જે પેલો સ્પર્શકનો ઢાળ m કીધો હતો એનો અભિલંબનો ઢાળ લખવો હોય એના પરથી તો -1/m કરવું પડે ઇન્ટુ એક્સ માઇનસ એક્સ જીરો. આ હવામાં નહીં ખબર પડે, સૂત્રો જેને તૈયાર કર્યા હશે એને જ ખબર પડશે, બાકી આગળનું લેક્ચર કમ્પ્લીટ હશે એને ખબર પડી ગઈ હશે. જોઈએ દાખલા નંબર 1. અહીં વક્ર એક આપેલો છે વાય બરાબર 3x⁴ - 4x, ને એક્સ બરાબર 4 આગળના સ્પર્શકનો ઢાળ શોધવાનો છે. તો આના સ્પર્શકનો ઢાળ શોધવો હોય તો વિકલન કરો dy/dx, 4 આગળ 12x³ - 4x⁴. એટલે dy/dx એ ઢાળ ના કહેવાય, કયા બિંદુએ એ ઢાળ કહેવાય? તો ઢાળ m બરાબર dy/dx, x બરાબર 4 આગળ કીધું, તો dy/dx માં જ્યાં જ્યાં x દેખાય ત્યાં શું મૂકી દેવાનો? 4, x ની જગ્યાએ 4 મૂકો, બસ સાદો રૂપ આપો, એ તમારો જવાબ. આ મળી ગયો તમારો ઢાળ m, સ્પર્શક નો ઢાળ. જો આ દાખલામાં અભિલંબનો ઢાળ કીધો હોય તો -1/m, એટલે m શું આવે? 764. તો -1/764 કરો એટલે અભિલંબનો ઢાળ મળી જાય. દાખલા નંબર 2. વક્ર y બરાબર x-1/x-2, ને x બરાબર 10 આગળ સ્પર્શકનો ઢાળ. આગળના દાખલાની જેમ જ છે. પહેલા શું કરવાનું મિત્રો? આગળનો દાખલો શું હતો? વિકલન કર્યું, x ની કિંમત મૂકી, એટલે તમારો જવાબ. આમાં પણ એવું છે, જુઓ વિકલન કઈ રીતે કર્યું છે. dy/dx ભાગાકારનો નિયમ, છેદમાં છેદનો વર્ગ, છેદનો વર્ગ, છેદને મૂકી રાખો અંશનું વિકલન 1, માઇનસ અંશને મૂકી રાખો છેદનું વિકલન x - 2 નું 1, માઇનસ અંદર આપી દો એટલે x - 2 - x - - + 1, x x ઉડી જાય, -2 + 1 એટલે -1, આ લખ્યું અહીંયા -1/(x-2)² પણ કયા બિંદુ આગળ કીધો તો x બરાબર 10, તો dy/dx એટ પોઈન્ટ x બરાબર 10, x ની જગ્યાએ 10 મૂકો, 10 - 2, 10 માંથી 2 જાય 8, 8² = 64 એટલે નીચે આવી જાય 64, તો આ મળી ગયો સ્પર્શકનો ઢાળ. એ જ રીતે દાખલા નંબર 3, કોઈ જ ફરક નથી. y આપેલા, વિકલન કર્યું, કયા બિંદુ આગળ કીધો? x બરાબર 2, તો વિકલન કર્યું 3x² - 1, 1 - 0, 2 આગળ એટલે x બરાબર 2 મૂકો, 2² 4, 4 × 12, 12 માંથી 1 જાય તો 11, તો આ મળી ગયો તમને સ્પર્શકનો ઢાળ m બરાબર 11. ચોથો દાખલો મિત્રો આની જેમ જ છે, સેમ ટુ સેમ, કોઈ જ ફરક નથી. જોકે બધા દાખલા ત્રણે ત્રણ એવા જ હતા, પણ હું તમને એક દાખલો જાતે ગણવા માટે આપું છું, દાખલા નંબર 4, એ હોમવર્કમાં ગણજો. જોઈએ દાખલા નંબર 5. ત્રિકોણમિતિ આવે એટલે થોડું અઘરું લાગે, પણ એમાં કઈ ગભરાવાની જરૂર નથી, એટલું બધું નોલેજ કે ઉપયોગ કરવાનો નથી. અહીં વક્ર x અને y સ્વરૂપે આપેલો છે, એટલે પ્રચલ સ્વરૂપે આપેલો છે. હવે પ્રચલમાં જો dy/dx માં જવું હોય તો તમને ખબર છે ચેપ્ટર 5 આખું પ્રચલ માટેનું સ્વાધ્યાય હતું. dy/dx શોધવા હોય તો ઉપર dy/dθ આવે, નીચે dx/dθ આવે. તો dy/dx શોધવા માટે પહેલા dx/dθ, ચલો આનું થીટાની સાપેક્ષ વિકલન કરો. આનું થીટાની સાપેક્ષ વિકલન dx/dθ, 3 આગળ, a
एक घात ओछी એટલે cos square પણ cos નું ફરીથી એટલે - sin theta હવે dy / d theta અહીંયા થી dy / d theta 3 આગળ 3a એક ઘાત ઓછી sin square sin નું ફરીથી એટલે cos તો આપણે શું જોયું dy / d theta અને dx / d theta પણ આપણે જોઈએ છે શું dy / dx તો dy / dx equal to આ સૂત્ર ઉપર dy / d theta નીચે dx / d theta ચલો ઉપર dy / d theta એટલે પહેલી કિંમત ઉપર મૂકી દો નીચે dx / d theta એટલે માઈનસ વાળી કિંમત નીચે મૂકી દે સાદરૂપ આપીએ કેન્સલ થશે 3 3 કેન્સલ a a કેન્સલ 1 sin કેન્સલ 1 cos કેન્સલ sin / cos પણ આગળ માઈનસ sin / cos tan એટલે માઈનસ tan theta આ તમને dy / dx મળ્યા આપણે ઢાળ m બરાબર સ્પર્શકનો ઢાળ m બરાબર dy / dx એટ પોઈન્ટ આપેલું છે કયું પોઈન્ટ થીટા બરાબર pi/4 કયું પોઈન્ટ થીટા બરાબર pi/4 તો થીટા બરાબર pi/4 મૂકો tan ની થીટા ની જગ્યાએ pi/4 મૂકો તો માઇનસ tan થીટા ની જગ્યાએ pi/4 tan pi/4 કેટલા થાય 1 એટલે માઇનસ 1 તો આ જે માઇનસ 1 મળ્યો સ્પર્શકનો ઢાળ એમ મળ્યો પણ આ દાખલામાં રકમમાં જુઓ મિત્ર કોનો ઢાળ શોધવાનો છે અભિલંબનો ઢાળ કોનો ઢાળ શોધવાનો છે અભિલંબનો ઢાળ તો અભિલંબનો ઢાળ સ્પર્શકના ઢાળ ઉપરથી કઈ રીતે શોધાય વ્યસ્ત કરીને વિરોધી કરવાનો તો અભિલંબનો ઢાળ -1 નું વ્યસ્ત કરીને વિરોધી કરો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 1 મળી જાય તો આ મળી ગયો તમને અભિલંબનો ઢાળ અગત્યનો દાખલો છે જોઈ લો એકવાર જો કોઈને ખબર ના પડે તો કોન્ટેક્ટ કરજો ગમે ત્યારે મિત્રો હવે આગળ જોઈએ દાખલા નંબર 6 દાખલા નંબર 6 માં પણ પ્રચલ જ આપેલા છે x અને y શું આપેલું છે x અને y એમાં થીટા બરાબર pi/2 આગળ અભિલંબનો ઢાળ શોધવાનો છે તો પહેલું કામ dy/dx શોધવા પડે dy/dx શોધવા માટે dx / d theta 1 નું 0 માઈનસ a sin નું cos dy / d theta શોધીએ b અચળ cos square માં 2 આગળ cos એક ઘાત ઓછી કરો એટલે cos theta cos નું ફરીથી એટલે માઈનસ sin theta હવે dy / dx બરાબર ઉપર dy / d theta આવે એટલે આયલું આવે 2b cos theta sin theta પણ આગળ શું છે માઈનસ નીચે dx / d theta એટલે માઈનસ a cos theta પણ માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ cos cos ઉડી જાય વધ્યું શું 2b / a into sin theta હવે ઢાળ એટલે બિંદુ થીટા બરાબર pi/2 આગળ તો ઢાળ m બરાબર dy/dx એટ પોઈન્ટ થીટા બરાબર pi/2 તો આમાં થીટા ની જગ્યાએ pi/2 મૂકો થીટા ની જગ્યાએ pi/2 મૂકો તો sin pi/2 sin pi/2 કેટલા થાય 1 તો m આ સ્પર્શકનો ઢાળ મળ્યો 2b / a એ કોનો ઢાળ મળ્યો સ્પર્શકનો તમારે શોધવાનો કોનો છે આ દાખલામાં અભિલંબનો તો શું કરવાનું વ્યસ્ત કરીને વિરોધી અને વ્યસ્ત કરો એટલે એ ઉપર આવે 2b નીચે આવે અને આગળ શું કરી દેવાનું માઇનસ તો આ કોનો ઢાળ મળી ગયો અભિલંબનો ઢાળ તો આ હતો દાખલા નંબર 6 મિત્રો આટલે સુધી તૈયાર કરો બીજું જોઈએ આગળના લેક્ચરમાં ગુડ બાય મિત્રો